गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बालगोकुलम शैक्षणिक संकुल में आप सबनुं स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे गणित विषय शीखवानो छे, एटले के आपणी जे आ गणित गम्मतनी बुक छे एमां पेज नंबर 22 अने 23 पर आज आपणे शीखीशुं। अगाउ आपणे शुं शीख्युं हतुं तो आ छोटू वांदरो अने चीकी मीकी સસલાના ગાજરની લડાઈ, એના વિશે આપણે વાર્તા જોઈ હતી। પછી મેં તમને અહીંયા એમ કીધું હતું કે બંને ચીકી મીકીને સરખા ભાગે ગાજર વહેંચી આપવા માટે, ભાગ પાડી આપવા માટે વાંદરો એની મદદ કરવા આવ્યો, તો એણે કઈ રીતે મદદ કરી હશે, કઈ વસ્તુથી? તો કોઈક વસ્તુ લાવ્યો તો ત્યારે મેં તમને કીધું હતું કે અહીંયા ત્રાજવું હોય તો એના મદદથી એણે જોખેલું હશે અને ભાગ પાડી દીધા હશે, બરાબર? તો અહીંયા ત્રાજવું દોરવાનું મેં કીધેલું હતું, અહીંયા તમારે ત્રાજવું દોરવાનું હતું, બરાબર? અહીંયા પણ એ જ આપેલ છે પાછળના પેજ ઉપર કે ચીકી મીકીની મદદ કરવા માટે છોટું વાંદરાએ શું વાપર્યું હશે તે વિચારો અને તેનું ચિત્ર વાંદરાના હાથમાં દોરો, તો આપણે ત્રાજવું દોરવાનું હતું, બરાબર? હવે અહીંયા છે શોધો। તો તમારા માતા પિતા તમારા પરિવાર માટે ગાજર ખરીદે છે, એકવાર ઉપયોગ માટે તેઓ કેટલા ગાજર ખરીદે છે? તો તમારા મમ્મી જ્યારે શાકભાજી લેતા હોય, તમારા ઘર પાસેથી લેતા હોય અથવા તો બજારમાં જઈને શાકભાજી લાવતા હોય, તો તમારે તમારા મમ્મી કે પપ્પાને પૂછવાનું કે મમ્મી તમે એક વખત ઉપયોગ માટે કેટલા ગાજર ખરીદો છો? એ જેટલા ગાજર કહે એટલા ગાજર તમારે અહીંયા લખવાના છે। મેં અંદાજે 500 ગ્રામ લખેલા છે। કોઈના ઘરમાં વધારે વ્યક્તિઓ હોય કે કોઈના ઘરમાં ઓછા વ્યક્તિઓ હોય તો એ પ્રમાણે વધારે ઓછા ખરીદતા હોય છે। અહીંયા મેં અંદાજે લખેલું છે 500 ગ્રામ। તમારે તમારા મમ્મી કે પપ્પાને પૂછીને અહીંયા લખવાનું છે કે તમે કેટલા ગાજર એક વખતમાં ખરીદો છો। કોઈ સલાડ બનાવે, ગાજરમાંથી બનાવે ને, કોઈ ગાજરમાંથી હલવો બનાવે, તો આપણા પરિવારમાં જેટલા વ્યક્તિ હોય એટલું આપણે જોઈએ ને, વધારે ઓછું। ઓકે, તો અહીંયા તમારે તમારા મમ્મી પપ્પાને પૂછીને લખવાનું છે કે મમ્મી આપણે કેટલા ગાજર લઈએ એક વખત ઉપયોગમાં કરવા માટે, બરાબર? પછી આગળ આપેલું છે, શાકભાજી વેચનાર ગાજરને કેવી રીતે તોલે છે, એટલે ગાજરને જોખવા માટે શું ઉપયોગ કરે? તમને મમ્મી એમ કહે કે મને 500 ગ્રામ ગાજર આપો અથવા મને 1 કિલોગ્રામ ગાજર આપો એવું બોલે છે ને, તો એ શેનાથી જોખીને આપે છે તમને? તો મેં અહીંયા લખેલું છે, જો ત્રાજવા અથવા ઇલેક્ટ્રિક વજન કાંટા વડે। તો શાકભાજીવાળા પાસે જો શાકભાજીની રેકડી હોય તો એની પાસે ત્રાજવું હોય, ખબર છે, જોયું છે, એનું જે ત્રાજવું હોય એના બે પલ્લા હોય અને દોરીથી બાંધેલા હોય, પછી એક સાઈડના પલ્લામાં એ વજન મૂકે ને બીજી સાઈડના પલ્લામાં એ વસ્તુ મૂકે, પછી જેટલી વસ્તુ મૂકવા માંડે અને જ્યારે પલ્લાનું જે વજનવાળો ભાગ છે, વજન મૂકેલો છે એ અને વસ્તુનો ભાગ, એ બંને એક સરખા થઈ જાય, વજનમાં ઊંચા નીચા ન રહીને એક સરખા થાય, એટલે એટલા વજનની આપણને વસ્તુ મળે છે, મળે છે ને? અને ઇલેક્ટ્રિક વજન કાંટો હોય તો એમાં એનું જે ઉપર જે મૂકેલી વસ્તુ હોય એમાં બધી વસ્તુ મૂકે, જે પણ વસ્તુ હોય આપણે ખરીદવી હોય એ વસ્તુ એ ઇલેક્ટ્રિક વજન કાંટા ઉપર મૂકે, અને એમાં તો નંબર જ બતાવેલા હોય ઇલેક્ટ્રિક વજન કાંટામાં, જેમ કે 250 ગ્રામ છે, 500 ગ્રામ છે, 1 કિલો છે, 2 કિલો, 5 કિલો, એવું એમાં લખેલું જ આવે છે। તો આવી રીતે શાકભાજી વેચનારા હોય એ રેકડીમાં હોય તો ત્રાજવા વડે, અથવા દુકાન હોય શાકભાજીની તો ઇલેક્ટ્રિક વજન કાંટો હોય તો એના વડે વજન કરીને તોલે છે, બરાબર? તો મેં અહીંયા લખેલું છે, તમારે પણ એવી જ રીતે લખવાનું છે। પછી અહીંયા એક ચિત્ર આપેલું છે, સિમરનના ઘરનું ચિત્ર છે। હવે સિમરન છે, એના પિતાજીને તેમના ઘરના સ્ટોરરૂમમાંથી કેટલીક ચીજવસ્તુઓ રસોડામાં મૂકવી છે। તો સિમરનના પપ્પા છે, એના ઘરમાં સ્ટોરરૂમ છે, સ્ટોરરૂમમાં વધારાની વસ્તુઓ હોય બધી, એ બધી ભરીને રાખેલી હોય, પછી એને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેવા માટે સ્ટોરરૂમમાંથી કાઢવામાં આવે બહાર। હવે રસોડા માટેની જ વસ્તુ છે અહીંયા બધી, જો ચોખા છે ને, ઘી છે ને, ખાંડ છે ને, તેલ ને, લોટ ને, એવી બધી વસ્તુ છે, હવે એને બહાર કાઢવી છે રસોડામાં ઉપયોગ માટે। તો સિમરન છે એના પપ્પાને મદદ કરવા ઈચ્છે છે કે ચાલો પપ્પા હું પણ તમને મદદ કરું વસ્તુઓ બહાર મૂકાવવામાં। ઓકે, તો એના પપ્પાએ કીધું કે સારું, હવે આપણે આ ચિત્રને જોઈને આપણે અનુમાન કરવાનું છે કે સિમરન કયો થેલો ઉંચકી શકશે તેનું અનુમાન કરો। તો સિમરન કયો થેલો ઉંચકી શકે જોવો જોઈએ। તો આપણે આ ચિત્રમાં જોઈએ તો સિમરન છે એ ધારો કે 2 કિલોગ્રામ ખાંડ ઉપાડે છે, તો અહીંયા આપણે લખીશું કે અંદાજે લખી શકે કે 2 કિલો જેટલું વજન તો તમે ઉંચકી જ શકો, તો અહીંયા હું લખું છું 2 કિલોગ્રામ ખાંડ, 2 કિલોગ્રામ ખાંડ, કિલોગ્રામ એટલે કિલો,
બરાબર 2 કિલોગ્રામ ખાંડનું વજન છે એ સિમરન ઉચકી શકે અંદાજે. તમારા જેવડી હોય એટલે તમારા જેવડી હોય એટલું તો તમે પણ ઉચકી શકો છો ને. પછી કોણ શું ઉચકી શકશે તેનું અનુમાન કરો. તો એમાં અમાં આપેલું છે તેના પિતાજી, તો પપ્પા તો મોટા હોય તો ગમે તે ઉચકી શકે ને. તો આ 5 કિલોગ્રામ લોટનું થેલો છે એ એના પપ્પા ઉચકી શકે ને, એટલે અહીંયા મેં 5 કિલોગ્રામ લોટ લખેલું છે. પછી તેની માતા એટલે કે એના મમ્મી, તો પપ્પા ઉચકી શકે એટલું મમ્મી પણ ઉચકી શકે. તો અહીંયા મેં શું લખેલું છે, 5 કિલોગ્રામ ચોખા. જો આ 5 કિલોગ્રામ ચોખાનો ડબ્બો છે તો એ તો પપ્પા ઉચકી શકે તો મમ્મી પણ ઉચકી જ શકે ને, એટલે મેં અહીંયા 5 કિલોગ્રામ ચોખા લખેલ છે. પછી કમાં આપેલું છે તેની નાની બેન, સિમરનની નાની બેન. તો સિમરનની નાની બેન હોય એ સિમરન કરતાં ઓછું ઉચકી શકે. તો અહીંયા આપણે લખેલું છે સિમરન કયો થેલો ઉચકી શકશે તેનું અનુમાન કરો. તો અહીંયા આપણે 2 કિલોગ્રામ ખાંડ લખેલું હતું, તો એનાથી નાની બેન હોય તો એનાથી ઓછું ઉચકી શકે ને. તો અહીંયા જે 1 કિલોગ્રામ ઘી આપેલું છે તો એનાથી નાની બેન પણ ઉચકી શકે ને, એટલે મેં અહીંયા 1 કિલોગ્રામ ઘી લખેલું છે. પછી આપેલું છે શું સિમરન કોઈપણ 2 થેલા એકસાથે ઉચકી શકશે, જો હા તો કયા કયા. તો હા, 2 થેલા તો ઉચકી જ શકે ને, નાના હોય એવા 2 ઉચકી શકે. તેમાં પહેલું લખેલું છે મેં કે 1 કિલોગ્રામ મીઠું, 1 કિલોગ્રામ મીઠું છે અહીંયા જો એ ઉચકે છે, અને એની સાથે 2 કિલોગ્રામ તેલ પણ ઉચકી શકે ને. તેલનું આ જે ટીન છે એને 2 કિલોગ્રામનું ટીન છે એને હેન્ડલથી પકડી લે અને મીઠાની થેલી હાથમાં બીજા હાથમાં પકડી શકે ને. તો આ 2 મેં લખેલા છે, પહેલું 1 કિલોગ્રામ મીઠું અને બીજું 2 કિલોગ્રામ તેલ, બરાબર. હવે અહીંયા આપેલું છે તમે કયો થેલો ઉચકી શકશો, અનુમાન કરો જોઈ. તો એ તો તમારે જ લખવું પડશે ને, તમને જ ખ્યાલ હશે કે આમાંથી કઈ વસ્તુ તમે ઉચકી શકો. તો અહીંયા તમે જે ઉચકી શકો એમ હોય તમારે અહીંયા આમાંથી જોઈને લખવાનું છે કે તમે આટલું ઉચકી શકો, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો અહીંયા એક કીડી બેન આપેલા છે. હવે તમે બધાએ કીડી તો જોઈએ જ હશે, કેવી હોય, એકદમ નાની નાની, સાવ નાની. એમાં જો એની ઉપર પગ મુકાઈ જાય તો બિચારી મરી જાય, આવી નાની નાની હોય સાવ. તો એ કીડી શું બોલે છે ખબર છે, હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું. તો તમે પણ જોઈ હશે કીડીને, ઘણીવાર કીડી કરતાં મોટો ખાંડનો દાણો હોય તો પણ એ કીડી ઉચકીને લઈ જતી હોય. આ સાચું છે, કીડી ખોટું ખોટું નથી કહેતી. કીડી પોતાના વજન કરતાં ડબલ વજન પણ ઉચકી શકે છે. આપણે ઉચકી શકીએ, આપણે કેટલા કિલોના છીએ, આપણે અત્યારે ધારો કે 15 કિલોના કેમ હોઈએ, તો આપણે શું 30 કિલો વજન ઉચકી શકીએ છીએ, નથી ઉચકી શકતા. પણ કીડીને ભગવાને એવી તાકાત આપેલી છે કે પોતાના વજન કરતાં ડબલ વજન હોય તો પણ એ ઉચકી શકે છે. ઓકે, આ તો આપણી જાણકારી માટે હતું. હવે આગળ જોઈએ એમાં શું આપેલું છે, આપેલા પ્રાણી કે પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય રીતે જોડો. એટલે અહીંયા જો એક પક્ષી આપેલું છે, એક હાથીભાઈ આપેલા છે, એક ગધેડું આપેલું છે ને એક કૂતરું આપેલું છે, અને નીચે કઈ કઈ વસ્તુ આપેલી છે, એક બોલ આપેલો છે, એક ખાંડની ગુણ આપેલી છે, અને અહીંયા ઘણા બધા મોટા મોટા લાકડા આપેલા છે, અને અહીંયા એક નાનું એવું પાંદડું આપેલું છે. તો વિચાર કરો જોઈએ કે કોણ કયું ઉચકી શકશે. તો પહેલાં આપણે સૌથી વધુ વજન ઉચકી શકે એવું પ્રાણી, તો સૌથી મોટું પ્રાણી આમાં કોણ છે, હાથી છે, બરાબર. એટલે આપણે હાથીને પહેલાં સિલેક્ટ કરીએ, યાદ રાખજો. ત્યાર પછી આમાંથી સૌથી વધારે વજનવાળી વસ્તુ હોય એ જ હાથી તો ઉચકી શકશે ને. હાથી તો જોકે બધું ઉચકી શકશે, પણ પછી વધારે વજનવાળી વસ્તુ કોઈ નાનું પ્રાણી ઉચકી ન શકે. તો પહેલાં આપણે જોઈએ તો હાથી છે, યાર જજ્જા બધા મોટા મોટા લાકડા છે એ ઉચકી શકે, એટલે આપણે હાથીને લાકડા સાથે જોડેલ છે. ત્યાર પછી આપણે એનાથી થોડુંક નાનું પ્રાણી એટલે કે ગધેડું, ગધેડું શું ઉચકી શકે, તો ગધેડું આ ખાંડની ગુણ ઉચકી શકે ને, એની પીઠ ઉપર ખાંડની ગુણી મૂકી દીધી હોય તો એ ચાલી શકશે આરામથી. ત્યાર પછી આપણે એનાથી નાનું પ્રાણી એટલે કે કૂતરા વિશે વિચારીએ, તો કૂતરું છે એને આપણે આ લાકડા ઉપાડવા દઈએ તો ન ઉપાડી શકે, આ ખાંડની ગુણી ઉપાડવા દઈએ તો ન ઉપાડી શકે. એ શું ઉપાડી શકે, બોલ. કૂતરું બોલ છે મોઢામાં ઉપાડી શકે છે ને, એટલે કૂતરાને બોલની સાથે જોડેલ છે. અને આ છે નાનું નાનું પક્ષી, સૌથી નાનું. તો પક્ષીના આપણે લાકડું ઉપાડવા, આટલા બધા લાકડા ઉપાડવા દઈએ તો ઉપાડી શકશે નહીં. પછી ખાંડની ગુણ ઉપાડવાનું કહીએ તો પક્ષી ઉપાડી શકે, બિચારું ઉડી જ ન શકે, પડી જાય નીચે, એટલે એ પણ ન ઉપાડી શકે. પછી બોલ ઉપાડવાનું કહીએ તો એ તો એની ચાંચમાં જ ન આવે, અને એને હાથ તો હોય નહીં કે કંઈ ઉચકી શકે, એટલે એની ચાંચમાં બોલ તો સમાય જ નહીં. તો એ શું ઉપાડી શકે, નાનું નાનું પાંદડું. તો પાંદડું છે એ પોતાની ચાંચમાં ઉપાડી શકે. તો આવી રીતે પક્ષીને મેં પાંદડા સાથે જોડેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખ્યા, તો આજે આપણે કોઈ પણ વસ્તુ છે એનું વજન કેવી રીતે કરાય, પછી
કોઈ કઈ વ્યક્તિ છે એ કેટલું ઉંચકી શકે એનું અનુમાન લગાવ્યું, અને અહીંયા જે પ્રાણી જે વસ્તુ ઉંચકી શકે તેને તેની સાથે જોડેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારી ગણિત ગમતની બુકમાં પેજ નંબર 22 અને 23 ઉપર આ જ રીતે બધું પૂર્ણ કરવાનું છે. તો કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.